અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે નિસર્ગ વાવાઝોડું નસવાડી જિલ્લામાં ત્રાટકવાની સંભાવના હવામાન ખાતાએ દર્શાવતા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ વાંસી, બોરસી, માસીવાડ, ઉભરાટ અને ઓંજલ માસીવાડમાં વહીવટીતંત્ર સાથે નાયબ ઉપદંડક આરસી પટેલે બેઠક યોજી સલામતીના પગલે ગામજનોને સ્થળાંતર અંગે આહવાન કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ પણ બોલાવી લેવામાં આવી છે. આમ નવસારી જિલ્લામાં 11,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી છે. માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવા સાથે દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હિતેશ વધેરા, જેડએસટી, નવસારી. આજે જે અત્યારેની જે પરિસ્થિતિ છે વાવાઝોડાને લઈને, નવસારી વહીવટીતંત્ર દ્વારા અમે લોકોએ પૂરતી કાળજી લેવાના પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં અમે લોકોએ દર બે ગામ ઉપર એક ક્લાસ વન અધિકારીની નિમણૂક કરેલી છે અને બે લાયઝન અધિકારીઓની નિમણૂક કરેલી છે, જે ગણદેવી તાલુકા માટે ડેપ્યુટી ડીડીઓ સાહેબ છે અને જલાલપોર તાલુકા માટે ડીએસઓ મેડમની આપણે નિમણૂક કરેલી છે. એમની અંડરમાં અત્યારે બધા અધિકારીઓ દરેક ગામની મુલાકાત લઈ રહ્યા છે અને જરૂર પડે તો આપણે ઇવેક્યુએશન માટે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. કારણ કે આપણે મોસ્ટલી એવું વિચારીએ છીએ કે કાંઠાના એકદમ નજીકના વિસ્તારો છે તો ત્યાં આપણે મોટાભાગની વસ્તી આપણે ખાલી કરાવીશું. તો લોકોને આપણે અપીલ કરીએ છીએ કે સલામત સ્થળે નીકળી જાય અથવા તંત્ર દ્વારા એમને સલામત સ્થળે, સલામત આશ્રયસ્થાનમાં એમને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ તજવીજ આપણે સાંજ સુધીમાં આજે પૂર્ણ કરવાનું પ્રયત્ન કરીએ છીએ. બીજું, એનડીઆરએફની આપણી પાસે ઓલરેડી એક ટીમ આવી ગઈ છે, એક બીજી ટીમ અત્યારે હાલ આવી રહી છે અને આપણી પાસે બીજી જે એસઆરપીએફની ટુકડીઓ પણ આપણી પાસે અવેલેબલ છે. એ સિવાય જે નજીકના ગામોમાં બોરસી, દીવાદાંડી, માછીવાડ, ઓંજલ, કૃષ્ણપુર, કરમણ, ચોરમઠ, ભાઠા અને ગણદેવીમાં મેંદર, બાટા અને ધોલાઈ, આ ગામો એવા છે કે જે એકદમ નજીકના વિસ્તારોમાં આવે છે, એમને ત્યાં અસર થવાની વધુ સંભાવના છે. તો આ ગામોમાં આપણે મોટાભાગનું ઇવેક્યુએશન આજે કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બપોર અથવા સાંજ સુધી. કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વાવાઝોડાને લઈને? નિસર્ગ વાવાઝોડાના પગલે અહીંયા ઓંજલ માછીવાડ ગામે આજે 1 કિલોમીટરની રેન્જમાં આવેલા તમામ ગામોને પૂરેપૂરા ખાલી કરવા માટે સરકારશ્રીની સૂચના છે. એ મુજબ ઓંજલ માછીવાડ ગામની 5,000ની વસ્તીને અમે આજથી શિફ્ટિંગ શરૂ કરાવી રહ્યા છીએ. એમને નજીકમાં આવેલ ખાંભલાની સમરસ હોસ્ટેલમાં અને ત્યાં આવેલ આઈટીઆઈમાં અમે શિફ્ટ કરી રહ્યા છીએ. COVID-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમે ત્યાં એમને શેલ્ટર હાઉસમાં રાખીશું. એમના ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા અને તમામ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. ગામે પોલીસ બંદોબસ્ત લઈને પણ લોકોને અહીંયાથી શિફ્ટ કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય એ રીતે, આ લોકોનું બચાવ થાય એ રીતના પગલાં ભરવા માટે તંત્ર સજ્જ છે. પ્રીતિ ઠક્કર, ડેપ્યુટી કલેક્ટર, નવસારી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડાના ખતરાની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે ભરૂચ જિલ્લાના આમોદના મસાસરા, વાંગરોળ, વાલીપુર તેમજ દેનવા ગામને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે ગુજરાતના માથેથી વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયું હોય પરંતુ ચક્રવાતની અસરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. યાકુબ પટેલ, જેડેશ્રી, ભરૂચ.